સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની જે જૂનાગઢમાં વાતો કરી, સ્વામીના આશીર્વાદ નિવેદન, અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગુણનાથાથી સ્વામીની વાતો તરીકે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એમને જે જે વાતો કરી એ વાતોનું નિરૂપણ છે, એમનો જીવન પરિચય છે, અક્ષર બ્રહ્મ તત્વ છે, ગુણાતીતાનંદ મહિમમ સ્તોત્રમ છે, અક્ષરધામના મહત્વના શ્લોકો છે, માધ્યમના શ્લોકો છે, એમનો વિષય છે ભગવાન અને સંતનો મહિમા, પૂજ્ય જાગસ ભક્તિ લખ્યો છે, સંત સમાગમ જાગા ભક્ત સર્વોપરી નિશ્ચય અને મહાત્યમ જાગા ભક્તનું છે, સ્વરૂપ નિષ્ઠાનના રસ્તાની વાતો શ્રી શંકરભાઈ હરિશંકરભાઈએ લખ્યું છે, મહિમા અને કૃતજ્ઞપણું શ્રી હરિશંકરભાઈ, સર્વદેશી સમજણ શ્રી સદાશંકરભાઈ, અને ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય બાલમુકુંદ સ્વામી વાતોનો અનુક્રમ, પ્રથમ સર્વ સંકલ્પો પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું કે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળવીને તે જ પ્રમાણે પોતાના અંતરને તપાસ કરતા રહેવું ને કહ્યું એમ વર્તવું, ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મ સ્વરૂપ નિજાત્મનમ વિભા વ્યદાસ ભાવેન સ્વામી નારાયણમ ભજે, ગુણાતીતોક્ષર બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનનિદં સત્યં મુચ્યતે ભવબંધનાત્, દુર્લભમાં દુર્લભ સત્સંગ ને દુર્લભમાં દુર્લભ એકાંતિપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાનની વાતો, આ ત્રણ વાતો કે સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, વનમાં જાઓ, ઘર મૂકી દો, એના કરતાં પણ સાધુની વાતો સાંભળવીથી અધિક છે, આ પુરુષોત્તમનો વચન છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, આ વાતોમાં તો અક્ષરધામ દેખાય છે, એ ભગવાન અક્ષરધામની મુક્તને લઈને આવ્યા છે, એમાં ફેર ન સમજવો, મહિમા સમજાતો નથી, એથી જીવ દુબળો રહે છે, આવી મસ્ત વાતો કરે છે સ્વામીની વાતો, રોજ એક વાત સાંભળવી અને બે વાતો બીજા લોકોને કરવી, તો આવો એક પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે મિત્રો, શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા ભગવાન સ્વામિનારાયણ, નમસ્કાર, સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન.